गुड मॉर्निंग मित्रों, चैप्टर नंबर 16 बायोलॉजी। गई वक्त आपणे पाणीना प्रदूषणनो जे टॉपिक छे एने पूर्ण कर्यो हतो, बराबर के नहीं? आजे आपणे शेनी चर्चा करवानी छे? तो हवे पाणीना प्रदूषण पछी आपणे लोकोए घन कचरा विशेनी चर्चा करवानी छे। जे घन कचरानी उपर आपणी पासे सौथी पहेलो टॉपिक शुं आवे छे? तो आवे छे इकोसन टॉयलेट करीने, एटले के इकोसन शौचालय। आवी रीतनो आपणी पासे एक टॉपिक आवे छे, शौचालय વિશેનો ટોપિક છે। હવે શૌચાલયની આપણે જ્યારે વાત કરીએ ત્યારે બધાને ખ્યાલ છે કે શૌચાલયનું આપણીમાં દેશમાં બહુ જ મહત્ત્વ છે, કેમ કે વસ્તી વધારે છે, દરેક વસ્તી જેટલું પણ ખોરાક લેશે એટલું સામે સામે ઉત્સર્જન કરશે। આજની તારીખમાં પણ ભારતમાં ઘણા બધા એવા ગામડા છે કે જ્યાં શૌચાલયની સુવિધા પહોંચી નથી, એટલે લોકો શું કરે છે કે ખુલ્લાની અંદર શૌચાલય કરે છે, એટલે કે શૌચ કરે છે। એની એ શૌચ ગંદા સ્વરૂપે, મતલબ કે ખરાબ થઈને કાં તો તળાવમાં જાય છે, કાં તો નદીમાં જાય છે, અથવા તો એવી જ રીતે શું થતું હોય કે હવામાં પ્રદૂષણ થતું હોય। ઘણા બધા માખી મચ્છર બેક્ટેરિયા જ્યારે એ શૌચની ઉપર બેસે ત્યારે એના એ જ માખી અને બેક્ટેરિયા આપણા ખોરાકમાં બેસે અને આપણને પણ બીમારી થતી જોવા મળે। તો આવી રીતની દરેક વસ્તુની સામે જે લોકોની પાસે શૌચાલય છે, મતલબ કે આપણા જેવા લોકો જે છે એને કોઈ ચિંતા નથી, પણ જેની પાસે નથી એની માટે એક પર્યાવરણને શાંતિ મળે, મતલબ કે પર્યાવરણ ચોખ્ખું રહે એવી રીતના શૌચાલયની શોધ કરવામાં આવી છે। મોટાભાગે જે ખુલ્લા વિસ્તાર છે, ગામડાવાળા વિસ્તાર છે, એમાં આવી રીતના શૌચાલયનું આપણે લોકો બનાવી શકીએ છીએ, આવા શૌચાલયને આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ। શું છે જોઈએ। સૌથી પહેલા તો પર્યાવરણમાં પાણીની બચત થાય છે, એવી જ રીતે આવા શૌચાલય દ્વારા લોકો સ્વાસ્થ્ય, આર્થિક અને વ્યવહારિક દ્રષ્ટિથી સારા થાય છે। સૌથી પહેલાં તો જ્યારે આપણે ઇકોસન ટોયલેટની શરૂઆત કરીશું ત્યારે આપણા પર્યાવરણની અંદર પાણીની બચત થશે। પાણીની બચત થઈ એના પછી શું થયું કે જેટલી પણ પબ્લિક છે, મતલબ કે આપણે છીએ, આપણે આર્થિક, સ્વાસ્થ્ય અને વ્યવહારિક રીતે બહુ સારા થઈ શકીએ છીએ, મતલબ શ્રેષ્ઠ થઈ શકીએ છીએ। કેવી રીતે? આર્થિક મતલબ પૈસાની દ્રષ્ટિએ, જ્યારે આપણે કોઈ પણ શહેરમાં રહીએ છીએ, જેમ અત્યારે આપણે અમદાવાદમાં રહી રહ્યા છીએ એવી રીતે, તો અમદાવાદની અંદર શું થાય કે સૌથી પહેલાં શૌચાલયનો ખર્ચો થાય, એના ગટરોનો ખર્ચો થાય, ગટર લાઇનનો ખર્ચો થાય, પ્લસ એ ગટરમાંથી જે ગંદી વસ્તુ પાણીમાં નાખવામાં આવે છે, મતલબ કે નદીમાં નાખવામાં આવે છે, એ નદીના પાણીને ચોખ્ખા કરવાનો પણ ખર્ચો થાય, બરાબર કે? છતાં પણ જે ગામડાના લોકો ખુલ્લામાં શૌચ કરી રહ્યા છે એ લોકો દ્વારા સ્વાસ્થ્ય તો ખરાબ થાય જ છે, એટલે આપણું સ્વાસ્થ્ય પણ કેવું થઈ શકે? ખરાબ। એટલે સ્વાસ્થ્ય પણ ખરાબ ના થાય, પૈસા પણ વધારે ના બગડે અને વ્યવહાર પણ કેવો રહે? સારો। એના માટે ઇકોસનની શોધ કરવામાં આવેલી છે, બરાબર કે? ચલો ઇકોસન ટોયલેટની વાત કરીએ। આવી રીતે એક આંઠડો બનાવવાનો છે, આંઠડો બનેલો છે, એમાં અહીંયા મળની સુવિધા પાછળ આપેલી છે અને એવી જ રીતે આગળ શેની સુવિધા આપેલી છે? તો હાથ ધોવાની, મતલબ કે જે ઘન કચરો છે જેટલો પણ મળ પ્રસ્થાપિત થાય છે એ બધે બધો મળ અહીંયાથી અને જે પણ કંઈ મૂત્ર અથવા તો હાથ ધોયેલા ગંદા પાણીનો જે કચરો છે એ આગળની જગ્યાએથી ક્યાં જતો રહે છે? તો આની અંદરથી સીધી પાઇપ જમીનમાં નાખેલી છે। ક્યાં નાખેલી છે? તો જમીનમાં બધો જ કચરો ક્યાં ભેગો થયો? જમીનમાં। હવે આ જમીનમાં જ્યારે કચરો ભેગો થશે, જમીનમાં એકત્રિત થયેલો મળ અને મૂત્રનો ઉત્સર્જિત કચરો
જે કુદરતી ખાતર તરીકે મનુષ્યને ઉપયોગી બને છે. મતલબ કે સૌથી પહેલા શું ફાયદા થયા કે સ્વાસ્થ્ય, આર્થિક અને વ્યવહારિક વાળા તો આપણને ફાયદા થયા જ છે, પરંતુ જ્યારે આ મળ અને મૂત્ર એકત્રિત થયા ત્યારે એ ઉત્સર્જનનો આપણે ખાતર તરીકે ઉપયોગ કર્યો, જેને આપણે છાણિયા ખાતર તરીકે ઓળખીએ છીએ. છાણિયું ખાતર મોસ્ટલી કોનું હોય તો ગાય અને ભેંસોનું હોય, મતલબ પ્રાણીઓનું હોય, પણ અહીંયા આપણે આપણા પણ મળનો ઉપયોગ શેના તરીકે કરીએ છીએ, તો છાણિયા ખાતર તરીકે, જેથી કરીને આપણને ખાતર મળી ગયું. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આવી રીતના ટોયલેટ બનેલા ક્યાં છે કે ક્યાં જોવા મળશે, આજે મારે જોવા હોય તો હું ક્યાં જઈને જોઈ શકું? તો આપણે ભારત દેશની અંદર, ભારતમાં કેરલમાં ઇકોસન શૌચાલય જોવા મળે છે. અને એવી જ રીતે આ ઉપરાંત શ્રીલંકા જેવા દેશોમાં પણ ઇકોસન શૌચાલય છે. મતલબ ભારત દેશની અંદર કેરલમાં જોવા મળે છે, જે આપણો સાઉથનો વિસ્તાર છે, અને સાથે સાથે એ સાઉથની નીચે આવેલો જે નાનો દેશ છે શ્રીલંકા, એની અંદર પણ ઇકોસન શૌચાલય જોવા મળે છે. આ ઉપરાંત કેરળ અત્યારે આપણે જઈ નથી શકવાના, શ્રીલંકા આપણે જઈ નથી શકવાના, પણ આપણી પાસે એક નામ છે. કયું નામ? ઇકોસન. આ ઇકોસન નામને આપણે લેવાનું છે, ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે, તમને એના વિશેના જે ફોટા છે, મતલબ કે તમે મનમાં જે ટોયલેટ ધારી રહ્યા છો એ કેવું દેખાય છે, એના જે ફોટા છે એ ફોટા વિડીયો સાથે, આખે આખા આની જે બનાવટ છે એ બનાવટના વિડીયો સાથે તમને ગૂગલ ઉપર મળી રહેશે. અને સાથે સાથે આપણે પણ 2 માર્ક્સનો પ્રશ્ન છે જે આપણા ચેપ્ટરની અંદર સમાવેશ થયેલો છે. બરાબર? એટલે આજના લેક્ચરની અંદર આપણે ખાલી આટલો નાનો એવો ટોપિક જ રાખીએ છીએ, પણ તમારે કામ એ કરવાનું છે કે પહેલાં આને લખવાનું છે 2 વખત તો, અને સાથે સાથે ગૂગલ ઉપર પણ સર્ચ કરવાનું છે. કેમ કે થોડું ઘણું હવે આપણે સર્ચ બી કરીશું તો પણ શું ફાયદો થશે આપણને, કેમ કે અત્યારે આપણે ઘરે જ બેઠા છીએ, હું પણ સર્ચ કરું છું તમને લોકોને નવું નવી વસ્તુ જણાવવા માટે, તમે પણ સર્ચ કરો કે જેથી કરીને તમે પણ મને કોઈ વાર પૂછી શકો કે સર અમે આવું સર્ચ કર્યું હતું તો અમને આવું જાણવા મળ્યું છે, આવું ખરેખર હોય ખરું? બરાબર? કે અત્યારે આપણે બધા નવરાત બેઠા છીએ, દરેકને જ્યારે મમ્મી પપ્પા ફોન આપે ત્યારે ગેમ ઓછી રમવાની, થોડું ઘણું ઇન્સ્ટાગ્રામ ઓછું મચેડવાનું અને સર્ચ વધારે કરવાનું, જેથી કરીને આજુબાજુના દેશોનું આપણને જ્ઞાન મળતું રહે. બરાબર કે નહીં? એટલે આવી જ રીતે આજે આપણે ઘન કચરાની શરૂઆત કરી છે, જે ઘન કચરાને આપણે આગળ વધારીશું આવતા લેક્ચરની અંદર. પણ સર્ચ કરવાનું છે અને આ નાનો એવો ટોપિક 2 વખત લખીને મને PDF બનાવીને મોકલી દેવાનો છે. ઓકે, થેન્ક યુ.